સેવક છું, સૈનિક છું તારા શાસન. પ્રભુ હું ખાલી તારી પૂજા કરું, તને ફળ નૈવેદ્ય કરું, તારો અભિષેક કરું, જરૂર પડે ત્યારે લાખો રૂપિયા બોલીને પેલો અભિષેક નો લાભ લઈ લઉં. પ્રભુ તારો સેવક છું, પણ હું ફક્ત સેવક નથી, સૈનિક પણ છું. અવસર આવે ને જેમ રજોરણ હાથમાં ઉપાડી શકીએ, ચરવડાથી અમે કુંજી શકીએ છીએ ને, શાસન ઉપર જયારે આપત્તિ આવશે ને ત્યારે જે હાથમાં રજોરણ પકડ્યું, જે હાથમાં ચરવડ અને કુંજલી પકડેલા ને, એ જ હાથમાં અમે તલવાર પણ પકડી શકીએ. સૈનિક છું. માહણસિંહ મંત્રી હતો મોટો, યુદ્ધની નોબત આવી ગઈ, યુદ્ધ કરવા જવું પડે તો માહણસિંહના દ્રષ્ટાંતમાં શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું છે, સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ બંધ થઈ જાય અને ત્યારે માહણસિંહ ઘરે આવવાની પરવાના કરતો હોય, યુદ્ધના મેદાન ઉપર લાખોના કદાચ ડોકાઓ કાપી નાખ્યા હોય ને, જે તલવાર એને પંચીને હત્યા કર્યું હોય, એ જ માહણસિંહ યુદ્ધના મેદાનમાં જો સૂર્યાસ્ત યુદ્ધ બંધ થાય તરત કટાસુનો ચરોડો પાછળ ત્યાં પાછું પ્રતિક્રમણ કરવા બેસી જતો હોય, પ્રભુ એક કીડીની હું રક્ષા પણ કરી શકું છું અને તારા શાસન ઉપર આપત્તિ આવે ને ત્યારે કોકની હિંસા પણ કરી શકું. હું ખાલી સેવક નથી, હું સૈનિક પણ છું. સંપત્તિના દાન થયા, સંતતિના દાન થયા, એનાથી આગળ વધી આ શાસન આપણને ત્યારે મળ્યું છે જ્યારે પ્રાણના દાન થયા. જાતને અખ્યાવર કરી દીધી છે અહીંયા આગળ. વસ્તુપાલ ને તેજપાલ મહામંત્રી હતા, વીર ધવળ રાજા હતો. નગરની અંદર રાજાનો મામો આવેલો છે, હું તો માનો મારી સામે કોણ આંગળી ચીંધી શકીએ. રૂવાબ બેર આખા નગરની અંદર એ મામો રખડતો હોય. એક ઉપાશ્રયમાં સાધુ ભગવંતો બિરાજમાન હતા, નાનકડા બાલમુનિ હતા. પલ્લણ પછી કાજો લીધો, કાજો એટલે ધૂળ, ધૂળ ભેગી કરીને સુપડીમાં ભરી અને બારીનમાંથી બહાર નાખી દીધી. નખાય નહીં, અજયના સાહેબ કરાય નહીં, વિધિ નથી અમારી. પણ એ નાનકડા બાલમુનિ હતા, રોડ તરફથી બારી પડતી હતી ને એને ત્યાં કચરો નાખી દીધો. કોઈ ઇન્સિડન્ટ એવો થયો કે જે વખતે કચરો નાખ્યો નીચેથી રાજાનો મામો પસાર થયો, બરાબર માથા ઉપર કચરો પડ્યો. કોણ હે? બાલમુનિ ગભરાઈ ગયા, તરત અંદર પોતાની જગા ઉપર જઈને બેસી ગયા. પણ દોડતા તેની પહેલાં રાજાની નજરમાં આવી ગયા કે કોઈક નાનકડો બાળક સાધુ હતો, એને મારા માથા ઉપર કચરો નાખ્યો ને, રાજાનો મામો શું, તારી આ તાકાત મારા માથા ઉપર કચરો નાખે? અને મામો ઉપર ગયો, પહેલે માળે ચડ્યો, ક્યાં ગયો? અને બાલમુનિ બધા ગભરાઈને ખૂણાની અંદર બેસી ગયેલા હતા અને મામો ત્યાં સુધી પહોંચ્યો, ફરાક કરીને એક થપ્પડ છોડી દીધું. આ હિંમત રાજાના મામા ઉપર કચરો નાખવાની? આ વખતે થયો એક લાફાથી ફૂડી દઉં છું, હાથથી કામ પતાવી દીધું છે, જરૂર પડશે તો તલવાર ખેંચતા મને વાર નહીં લાગે, ભવિષ્યમાં ક્યારે કચરો નાખો નીચે જોઈ લેવાનો કે હું છું કે નહીં. સાધુઓ તમ થમી ગયા. ઉપાશ્રયમાં 5-6 શ્રાવકો હતા, કોઈની ઘટ થતી નહીં કે સાધુને થપ્પડ મારીને જાય ને પોતે કાંઈ કરી શકે. સંઘમાં સમાચાર ફેલાઈ ગયા, હાકાર થઈ ગયો. બોલાવો વસ્તુપાલને તત્કાળી, આજે સાધુ પર હાથ ઉપડી ગયો, કાલે તલવાર ચલાવતા વાર નહીં લાગે. વસ્તુપાલ ઉપાશ્રમ આવ્યા પછી આખી વિના જાણી, ભલે ભૂલ મારી છે, ભલે ભૂલ મારા સાધુની છે, ભૂલ મારી ગમે તેવી થઈ રહી, અમે મીછામણી ઉપર આપવા તૈયાર હતા, પણ તમારી એ મર્યાદા તો નાશ થઈ ગયો, તમે સાધુ ઉપર હાથ લગાવી શકો એ તો તમારી મર્યાદા છે જ નહીં, તમે તમારી મર્યાદા તોડી છે ને, એના ફળ તમારે ભોગવવા જ પડશે. વસ્તુપાલ વિચારી રહ્યો, સામાન્ય માણસ નથી, મારી ગયો રાજાનો મામો, મારી ગયેલો છે, મામા ઉપર રાજાને ખૂબ પ્રેમ છે, કદાચ તમે એના ઉપર એક્શન લેશો ને રાજા તમારા ઉપર એક્શન લેશે. આ શું બોલવા અત્યારે ભગવાન, મને મારા મંત્રીપણાની કિંમત છે, મને મારા મહેલ જોઈએ છે, મારે પરિવારને સાચવવો છે, અરે જરૂર પડે તો પ્રાણ આપી દેવા માટે તૈયાર છું, પણ મારા નાનકડા સાધુ પર કોઈ હાથ ઉડાવીને હું નહીં સાંભળી શકું. અને વસ્તુ પર પોતાના સૈનિકોને આદેશ કરે છે, જે હાથથી જે આંગળીથી એને બાલમુનિના ગાલ ઉપર તમાચો માર્યો છે ને, એ આંગળી સબૂત ન રહેવી જોઈએ, તલવાર ચલાવીને આંગળીઓ કાપી નાખો. અને આ વસ્તુપાલની ખુમારી તમે જુઓ, જે રાજાનો ખોરાક ખાઈને મોટો થયેલો હતો, જે રાજાના પગાર ઉપર પોતાનો મહેલ ટકેલો છે, પોતાનું જિંદગી અને પોતાનો પરિવાર ટકેલો છે, કોઈ જ પરવા ના કરી, મામું હોય તો એના ઘરનો છે, સાધુ પર હાથ ઉપડે તો ન ચાલે, હું મારો જાન આપી દેવા માટે તૈયાર છું. સૈનિકોને આદેશ કર્યો કે જાઓ જાઓ, મામાની આંગળીઓ કાપી નાઓ. અને મામાની આંગળી કપાઈ ગઈ પછી તો રાજા અને મંત્રીની યુદ્ધ થાય છે, ઇતિહાસમાં આપણે નથી પડવું, પણ આ વસ્તુપાલ જેવા મંત્રીઓ થયેલા હતા, મારા સાધુ કે સાધુની સામે કોઈ આંગળી ઊંચી કરે ને આંગળી અહીં આગળ કપાઈ જાય. ભૂલ ભલે સાધુની હોય, અમે અહિંસાના પૂજારી છીએ, અમે કટાસુ પાથરતું તો પૂંજીને પાથરતું. રાજા કુમારપાળ ઘોડા ઉપર બેસતો હતો ને, એ પલાણની બાજુમાં પૂંજણી રાખેલી, પૂંજણીથી પૂંજીને પછી બેસતો હોય, પણ એ જ પૂંજણી પછી પૂંજ્યા પછી એ જ કુમારપાળે કેટલા યુદ્ધો કરેલા છે. અમે અવસર આવે ને ત્યારે પૂંજીને પણ બચાવીએ છીએ, અને અવસર આવે ને અમારા સાધુ સાધ્વી કે દેવ અને ગુરુની જ્યારે નિંદા અવહેલના અપમાન થતા હોય ને આંગળીને કાપીને મૂકી દેતા, પણ અમારા